નમસ્તે બાળ મિત્રો જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા હું આરતી કબીર આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ એક વિષય હિન્દી તેમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં વર્કશીટ નંબર ફોર સુધી અભ્યાસ કર્યો હતો પણ હવે આપણી પરીક્ષા નજીક આવી રહી છે તો ચાલો આપણે એફએ ટુ જે પરીક્ષા છે તેનું રિવિઝન સ્ટાર્ટ કરીએ ખાલી જગ્યા આપેલી છે અને બાજુમાં શબ્દાર્થ આપેલા છે શબ્દ કરી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ખાલી જગ્યા ર તો અહીંયા સ અને આપેલા છે તો શું આપણે લખીશું સ ଖାଲି ଜଗା ଘଟ ସୂଳା ଅକ୍ଷର ଆପେ ସାକ୍ଷର କାଲି ଜଗ ତ ଖାଲି ଜଗା ଲା ଜନ ମ গমলা ব খালি জি গ ন ক অ নি জ তো সাত চো অক্ষর কયો জ ব জ ন ক খালি জি গ લ તો নিম কমল প খালে জি গ પલંગ મી ખાલી જગ્યા લ વ અને ત મી તલ ક્વેશ્ચન નંબર વન ખાલી સ્થાન ભરે હવે ક્વેશ્ચન નંબર ટુ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર ટુ કસે અલગ વર્ણ પર નિશાની કરો અહીંયા પેપર સ્ટાઇલમાં ન હોય કે ત હોય કે ગમે તર હોય આ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે કે ન હોય તો કે ન સે અલગ વર્ણ પર નિશાની કરો અહીંયા આપણે છે કે ક સે અલગ વર્ણ પર નિશાની કરો તો ક થી જે જુદા અક્ષર હોય તેના પર નિશાની કરવાની છે જો ધ્યાનથી ક ઉપર નિશાની થઈ જાય નહીં ધ્યાન રાખવાનું છે જ પ લ વ ତ ପିଆ କ ଆଉ କ୍ଷନ ନମ୍ବର ଟୁ ଶୁ પેપર સ્ટાઈલમાં એવી રીતે હોય કે ન સે અલગ વર્ણ પર નિશાની કરો ન હોય ત્યાં નહીં કરવાની બીજા પર નિશાની આપણે કરવાની ક્વેશ્ચન નંબર થ્રી ઇન શબ્દો મેં કિન સ્વરો કી માત્રાઓ કા પ્રયોગ હોવા હે આપણે વર્કશીટ નંબર એકમાં જોયું હતું ત્યારે આ પ્રશ્ન હતો કે ઇન શબ્દો મેં કિન સ્વરો કી માત્રાઓ કા પ્રયોગ હોવા હે તો શબ્દ આપેલા હોય તેના આપણે તેના ઉપરથી આપણે માત્રાઓનો પ્રયોગ કેવી રીતે થયો છે ઉપયોગ કઈ રીતે થયો છે તે જોવાનું છે તો સૂરજ કઈ માત્ર આવી જો એ કાજલ આ સવેરા વે અને રા બંનેમાં માત્રા છે એકમાં એ અને બીજામાં આ તોતા ઓ અને આ શીશી બંને દીર્ઘા ઈ નો ઉપયોગ થયો છે ખાસ ધ્યાન રાખવાનું છે જુઓ અશ્વ ઈ નથી દીર્ઘા ઈ છે આવી રીતે આપેલું છે એટલે કઈ આવશે દીર્ઘા ઈ હવે ક્વેશ્ચન નંબર ફોર સુંદર લેખ મે લિખીએ સારા અક્ષરે જોઈ જોઈને શબ્દાર્થ લખવાના છે પછી જય ગમલા પવન આવી રીતે તમારે સરસ અક્ષરે અહીંયા શબ્દાર્થ લખવાના છે કમલ જય મિત્તલ વજન ગમલા પવન ભાગ અને શીશી સુંદર લેખ મેં લીખે તમારા તમારે તમારા સારા અક્ષરે આ શબ્દાર્થ પાંચ વાંચતું જવાનું છે અને સાથે લખતું જવાનું છે તો ક્વેશ્ચન નંબર વન ખાલી સ્થાન ભરે તો ખાલી જગ્યા છે તે આપણે લખવાની છે ક્વેશ્ચન નંબર ટુ અલગ વર્ણ પર નિશાની કરો અલગ વર્ણ હોય શબ્દાર્થથી અલગ હોય તેના પર મૂળાક્ષર આપેલો હોય તેના અલગ વર્ણ પર નિશાની માત્રાઓનો પ્રયોગ સુંદર લેખ મેં લીખીએ તમારે સરસ મજાના અક્ષરે આ લખવાનું છે તો એફેક્ટિવ પરીક્ષા આવી રહી છે એટલે સરસ મજાની તૈયારી કરવાની છે આપણે અને આ વર્કશીટ અને મૂળાક્ષર જે આપણે પેપર સ્ટારમાં લીધેલા છે લીધેલ છે તેના પ્રમાણે તમારે તૈયારી કરી આ વિડીયો શાંતિથી જોઈ અને ગૃહ કાર્યમાં મોકલવાનું રહેશે ઓકે થેન્ક યુ